નમસ્કાર મિત્રો તાજેતરમાં મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ઓગણપચાસ યોજનાઓમાં આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન મિત્રો શરૂ કરવામાં આવેલ છે એટલે કે તમે ઓગણપચાસ ઘટકોમાં ઓનલાઈન અરજી કરી શકશો તો હવે આપણે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ કે આ કયા કયા ઘટકોમાં તમે હાલ ઓનલાઈન અરજી કરી શકશો સૌપ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું રહેશે જેમાં મિત્રો તમને યોજનાઓ નામનો એક ઓપ્શન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે યોજનાઓ જેમાં નીચે તમને સૌ પ્રથમ ખેતીવાડી વિભાગ જોવા મળશે મિત્રો જેની અંદર મિત્રો હાલમાં ઉપલબ્ધ ઘટકો એટલે કે ઓગણપચાસ તો આ મિત્રો ઓગણપચાસ ઘટકોની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકશો જેના માટે તમારે વિગતો માટે અહીં ક્લિક કરો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે આ ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને ટોટલ એટલે કે બધી જ ઓગણપચાસ યોજનાઓ જોવા મળશે હવે મિત્રો તમને ખેતીવાડી વિભાગની તમામ યોજનાઓ જોવા મળશે અહીંયા જેમાં સૌ પ્રથમ મિત્રો ઘટકનું નામ આપેલું હશે એટલે કે યોજનાનું નામ ત્યારબાદ મિત્રો સહાયનું ધોરણ અહીંયા મિત્રો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી તમને આ ઘટકની અંદર મિત્રો કેટલી સબસિડી મળવાપાત્ર રહે છે તે જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા એક મર્યાદા આપેલી છે કે આ યોજનાનો લાભ તમે ફરીથી ક્યારે લઈ શકો એટલે કે કેટલા વરસ બાદ લઈ શકો તો અહીંયા મિત્રો સમ એનો સમયગાળો આપેલો છે અને લાસ્ટમાં ઓપ્શન છે અરજી કરો જેમાં મિત્રો નીચે તારીખ આપેલી છે અરજી કરો પર ક્લિક કરવાથી અરજી થશે અને નીચે મિત્રો તારીખ આપેલી છે કે તારીખ એકવીસ બે બે હજાર બાવીસથી એકવીસ ત્રણ બે હજાર બાવીસ સુધી એટલે કે મિત્રો છેલ્લી તારીખ તમારી એકવીસ ત્રણ રહેશે તે પહેલાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે બીજી એક મહત્ત્વની વસ્તુ મિત્રો કે આ વખતે સરકારે એક સિસ્ટમ બદલી છે તેમાં થોડોક સુધારો કર્યો છે કે તમારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે કોઈ પણ કાગળ મિત્રો કોઈ કચેરીએ જમા કરાવવાનું નથી જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારે તમારે મિત્રો એના બાદ જ તમારે બધા કાગળો જમા કરાવવાના રહેશે ત્યાં સુધી તમારે કોઈ કાગળ જમા કરાવવાનું નથી તો આટલો મિત્રો સુધારો કરેલ છે હવે આપણે વિગતવાર ઘટકોની માહિતી મેળવીએ તો હવે મિત્રો આપણે બધા ઘટકો વિશે માહિતી નહીં મેળવતા જે મહત્ત્વના ઘટકો છે તેના વિશે મિત્રો માહિતી મેળવી લઈએ સૌ પ્રથમ મિત્રો કલ્ટિવેટર મિત્રો ટ્રેક્ટર પાછળ કલ્ટી જોડવા માટે તમને સહાય આપવામાં આવશે તો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાથી મિત્રો તમને સહાયની ખબર પડી છે કે કેટલી સહાય મળવાપાત્ર રહે છે તો અહીંયા લખ્યું છે મિત્રો કે સામાન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો સોળ હજાર રૂપિયા બેમાંથી મિત્રો જે ઓછું હશે તે તમને મળવાપાત્ર રહે છે મિત્રો આ મિત્રો સામાન્ય ખેડૂતો માટે છે નીચે મિત્રો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પણ સહાય આપેલી છે તો તે તમારે મિત્રો જોઈ લેવી અને મિત્રો આ કલ્ટિવેટર માટે આપણી ચેનલમાં એક અલગથી પણ વિડીયો બનાવી અપલોડ કરેલ છે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તે વિડીયો મિત્રો જોઈ લેવો તેમાં મિત્રો સંપૂર્ણ વિગત આપેલી જ છે કે તમને કેટલી સહાય મળશે તમારે મંજૂરી મળ્યા બાદ કેટલા કાગળો રજૂ કરવાના હોય છે અને ત્યારબાદ કેટલા સમયમાં તમારા ખાતામાં મિત્રો સબસિડી જમા થશે મિત્રો અહીંયા જેટલા ઘટકો આપેલા છે તેના મોટા ભાગના ઘટકો ઉપર વિડીયો બનાવેલ છે અને આપણી ચેનલ ઉપર મિત્રો અપલોડ કરેલ છે તો તે તમારે મિત્રો જો વધારે માહિતી મેળવવી હોય તો તે વિડીયો જોઈ લેવો અને થોડી માહિતી મિત્રો અહીંયા તમને મળી છે ત્યારબાદ મિત્રો ચાફ કટર છે જે એન્જિન ઇલેક્ટ્રિક અને મોટર ઓપરેટેડ છે અને ચાપ કટર મિત્રો બે પ્રકારના આવતા હોય છે એક મોટર રિલેટેડ અને બીજું ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર ઓપરેટેડ જે ટ્રેક્ટર સાથે જોડવાનું હોય છે તો સૌ પ્રથમ આપણે એન્જિન મોટરવાળામાં જોઈએ મિત્રો તો સામાન્ય વર્ગના ખેડૂતો માટે મિત્રો સોળ હજાર રૂપિયા અથવા તો ચાલીસ ટકા સહાય અને અન્ય ખેડૂતો માટે મિત્રો નીચે તે રીતે આપેલું જ છે તમે વિગતવાર ચેક કરી શકો છો અને આ ટ્રેક્ટર પાવર ટીલર ઓપરેટેડ માટે મિત્રો તમને ખર્ચના ચાલીસ ટકા અથવા તો એંશી હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મિત્રો મળવાપાત્ર રહે છે ત્યારબાદ નીચે જોઈએ મિત્રો તો ટ્રેક્ટર મિત્રો આ એક મહત્ત્વનો ઘટક છે ટ્રેક્ટરની અંદર મિત્રો તમને સા તમામ ખેડૂતો માટે મિત્રો સહાય સરખી જ મળતી હોય છે ટ્રેક્ટરમાં જે તમને સાઠ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે આ મિત્રો મોટા ટ્રેક્ટરની વાત છે જો તમારે નાનું ટ્રેક્ટર ખરીદવું હોય તો તમારે બાગાયત વિભાગમાં અરજી કરવાની રહેશે અને અહીંયા પણ તમને નાના ટ્રેક્ટર માટે અરજી કરશો તો ખેતીવાડી વિભાગ પણ તે માટે સહાય આપે જ છે તો નાના ટ્રેક્ટર માટે મિત્રો તમને પિસ્તાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો નાના ટ્રેક્ટર માટે મિત્રો તમને બે વિભાગમાંથી સબસિડી મળશે તમારે ખેતીવાડી વિભાગમાં લેવી હોય તો પણ મળશે અને બાગાયત વિભાગમાંથી લેવી હોય તો પણ મળશે નાના ટ્રેક્ટર માટે પિસ્તાલીસ હજાર રૂપિયા અને મોટા ટ્રેક્ટર માટે સાહીઠ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે ત્યારબાદ મિત્રો ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર છે ત્યારબાદ મિત્રો તાટપત્રી તાટપત્રી માટે મિત્રો તમને સામાન્ય ખેડૂતો માટે મિત્રો બારસો ને પચાસ રૂપિયા મળવાપાત્ર રહેશે એક તાટપત્રી દીઠ એવી મિત્રો તમે બે ખરીદી શકો તો જો તમે મિત્રો બે ટાટપત્રી ખરીદશો તો તમને પચીસો રૂપિયા મિત્રો મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો પલાવ તમામ પ્રકારના તમામ પ્રકારના પલાવ માટે મિત્રો સહાય આપવામાં આવે છે તો અહીંયા તમને સ્ક્રીનમાં મિત્રો દેખાતું જ હશે કે કયા કયા પ્રકારના પલાવ છે તો તેમાં મિત્રો તમે વધુ માહિતી માટે આપણે જોઈ લઈએ અહીંયા મિત્રો પલાવની સાઇઝ પ્રમાણે અલગ અલગ સબસિડી મળવાપાત્ર હોય છે તો તે તમે અહીંયા જોઈ શકો છો અને તમને અહીંયા મિત્રો ના ખબર પડતી હોય તો અલગથી પણ આપણી ચેનલમાં વિડીયો બનાવેલ છે તો તે મિત્રો જોઈ લેવો તો તમને વધારે ખ્યાલ આવશે ત્યારબાદ મિત્રો પાક સંગ્રહ ગોડાઉન આ યોજના મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ગયા વર્ષે અમલમાં મૂકેલ છે પરંતુ આ વખતે મિત્રો તેમાં સહાયમાં વધારો કરેલ છે ગઈ વખતે મિત્રો આ યોજનાની અંદર ત્રીસ હજાર રૂપિયા સહાય ગયા વર્ષે મિત્રો આપતા હતા સરકાર પરંતુ આ વખતે સરકારે સહાય વધારીને મિત્રો પચાસ હજાર રૂપિયા કરેલ છે જેમાં તમારે સરકારના નિયમો મુજબનું મિત્રો ગોડાઉન બનાવવાનું રહે છે ગોડાઉન કેવું બનાવવાનું રહે છે તેની મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોડાઉન કેવું બનાવવાનું રહેશે અને સહાય અહીંયા પચાસ હજાર રૂપિયા મિત્રો મળવાપાત્ર રહે છે ત્યારબાદ મિત્રો એક મહત્વનો ઘટક છે પાણીના ટાંકા પરંતુ આ ઘટક મિત્રો અહીંયા તમારે પાણીનું ટાંકું જે છે એ એક હજાર ઘન મીટરની ક્ષમતામાં બનાવવાનું રહે છે સહાયની રકમ છે નવ પોઈન્ટ એંશી લાખ રૂપિયા ત્યારબાદ પાવર ટીલર ત્યારબાદ મિત્રો અહીંયા તમને થ્રેસર માટે પણ સબસિડી મળશે ત્યારબાદ મિત્રો માલવાહક વાહન આ મિત્રો તમને સોટા હાથી ખરીદવા માટે જે સરકાર સહાય આપે છે તે યોજનાનું નામ છે માલવાહક વાહન જેમાં મિત્રો તમને પંચોતેર હજાર રૂપિયા નાના સીમાંત મહિલા એચસી અને એસટીના ખેડૂતો માટે પંચોતેર હજાર રૂપિયા નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે પણ પંચોતેર હજાર રૂપિયા અને સામાન્ય અને અન્ય ખેડૂતો માટે પચાસ હજાર રૂપિયા મિત્રો મળવાપાત્ર રહેશે તો આ મિત્રો તમને માલવાહક વાહન માટે સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો રોટાવેટર છે તેના માટે પણ સરકાર સહાય આપે છે તેમાં તેના માટે મિત્રો અહીંયા સાઈઝ વાઇઝ સહાય આપતી હોય છે એટલે કે તેની લંબાઈ પ્રમાણે તો આના માટે પણ મિત્રો અલગથી વિડીયો આપણે બનાવેલ છે તો તે વિડીયો જોઈ લેવો તો તમને વધારે ખ્યાલ આવશે મિત્રો ત્યારબાદ મિત્રો એક મહત્ત્વનો ઘટક છે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ જેમાં મિત્રો અલગ નાના નાના સાધનો તમને ખરીદવા માટે દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અલગ અલગ મિત્રો નાના સાધનો હોય છે જે તમારે ખરીદવાના હોય છે અને ત્યારબાદ મિત્રો સ્માર્ટફોનની ખરીદી પર સહાય આ યોજના મિત્રો આ વર્ષે જ શરૂ કરેલ છે જેમાં તમને ખરીદેલ ફોનના ચાલીસ ટકા સહાય અથવા તો સો હજાર રૂપિયા મિત્રો મળવાપાત્ર રહે છે આ માટે પણ મિત્રો અલગથી વિડીયો બનાવેલ છે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તે વિડીયો મિત્રો તમારે જોઈ લેવો